સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. બનાસકાંઠા જિલ્લા પંચાયત તેમજ 14 તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી માટે સરેરાશ 65% જેટલું ઊંચું મતદાન હવે શુક્રવારે હાથ ધરાનાર મતગણતરીના પરિણામો જાણવા સર્વત્ર ઉત્સુકતાભર્યો માહોલ. ડીસામાં દીકરીના લગ્ન પ્રસંગની ઉજવણીમાં પાલનપુરના વૃદ્ધાશ્રમના આશ્રિત વડીલોને માનભેર આમંત્રિત કરી ઠક્કર પરિવારે ચીંધ્યો નવો રાહ. આમંત્રિત વડીલોએ પણ દીકરીને સુખી દાંપત્ય જીવન માટે પાઠવ્યા શુભાશીષ. શિયાળો અને ઉનાળાની મિશ્ર ઋતુના અહેસાસ વચ્ચે બે દિવસ બાદ ચોમાસાનો પણ અહેસાસ થવાની સંભાવના. 24 ફેબ્રુઆરીએ ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારે પવન અને ગાજવીજ સાથે માવઠું થવાની હવામાન વિભાગની આગાહી. વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી ટાણે વિશ્વમાં 6,55,00,000 લોકો દ્વારા બોલાતી મીઠી મધુર ગુજરાતી ભાષાના મહાત્માની ગુજરાતીમાં ગોલ્ડ મેડાલિસ્ટ થયેલા નેનાવાના શિક્ષિકાએ કરી વિસ્તૃત છણાવટ. હવે જોઈએ સમાચાર વિગતવાર. બનાસકાંઠા જિલ્લામાં આજે તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટેનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું છે. આ ચૂંટણી જંગ લડી રહેલા 956 જેટલા ઉમેદવારોનું રાજકીય ભાવિ ઇલેક્ટ્રિક વોટિંગ મશીનમાં કેદ થઈ ગયું છે. બનાસકાંઠામાં હાલ 14 પૈકીની 10 તાલુકા પંચાયત ભાજપ પાસે છે, જ્યારે 4 તાલુકા પંચાયતો ઉપર કોંગ્રેસનો કબજો છે. ત્યારે આ વખતના ચૂંટણી જંગમાં ભાજપ તેમજ કોંગ્રેસ બંને પક્ષે સત્તાનો વ્યાપ વિસ્તારવા એડીથી ચોટી સુધીનું જોર લગાવી દીધું છે. જિલ્લા તાલુકા પંચાયતોની ચૂંટણી માટે આજે યોજાયેલા મતદાનમાં મતદારોએ પણ તેમના નવા પ્રતિનિધિઓની પસંદગી કરવા મતદાન માટે ભારે ઉમળકો દાખવ્યો હતો. આજે બનાસકાંઠા જિલ્લા પંચાયત ઉપરાંત ડીસા, દાંતા, દાંતીવાડા, દિયોદર, કાંકરેજ, લાખણી, સુઈગામ, પાલનપુર, થરાદ, ભાભર, વડગામ, વાવ, અમીરગઢ અને ધાનેરા તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી માટેનું મતદાન પણ સંપન્ન થયું છે. જિલ્લા પંચાયતની 66માંથી 1 બેઠક બિનહરીફ થયેલ હોય આજે 65 બેઠકો માટે મતદાન યોજાયું હતું, જ્યારે 14 તાલુકા પંચાયતોની 350 બેઠકો પૈકી 8 બેઠક બિનહરીફ થયેલ હોય આજે 342 બેઠકોની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. જિલ્લા પંચાયતની 65 બેઠકો માટે 160 ઉમેદવાર ચૂંટણી જંગ લડી રહ્યા છે, જ્યારે તાલુકા પંચાયતોની 342 બેઠક માટે 796 ઉમેદવાર મેદાનમાં છે. આજે યોજાયેલ ચૂંટણી માટે કુલ 18,86,000 મતદારો નોંધાયા હતા અને કુલ 2,316 મતદાન મથકો ઉપર આજે સવારથી મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. આજે મતદાનની કામગીરી માટે કુલ 11,580 પોલિંગ સ્ટાફે ફરજ બજાવી હતી. મતદાન દરમિયાન કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે 2,441 જેટલા પોલીસ કર્મચારીઓ પણ તૈનાત કરાયા હતા. બનાસકાંઠામાં આજે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે ગ્રામ્ય વિસ્તારોમાં યોજાયેલ મતદાન માટે મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને દરેક ગામના મતદાન મથકો ઉપર મતદારોની લાંબી કતારો જોવા મળી હતી. સવારે મતદાનનું પ્રમાણ ધીમું રહ્યું હતું, પરંતુ બપોરે મતદાનની ગતિએ વેગ પકડ્યો હતો. આજે જિલ્લાના મહાનુભાવો પણ જિલ્લા તાલુકા પંચાયતોની ચૂંટણી માટે મતદાન કરવા કતારમાં ઉભેલા જોવા મળ્યા હતા. બનાસકાંઠાના સાંસદ અને કેન્દ્ર સરકારના મંત્રી હરિભાઈ ચૌધરીએ પણ આજે સવારે પોતાના વતન જગાણા ખાતેના મતદાન મથક ઉપર પહોંચી જઈ મતદાનની પવિત્ર ફરજ નિભાવી હતી. એ જ રીતે દિયોદર મતવિસ્તારના ધારાસભ્ય શિવાભાઈ ભુરિયાએ પણ આજે પોતાના વતન એવા દિયોદર તાલુકાના વાતમ ગામના બુથ ઉપર મતદાન કર્યું હતું, જ્યારે વાવ મત વિસ્તારના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે આજે બાબર તાલુકાના અબાસણા ગામના મતદાન મથક ઉપર પહોંચી મતદાનની ફરજ નિભાવી હતી. આજે બનાસકાંઠામાં જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણી માટે યોજાયેલા મતદાન દરમિયાન વિધાનસભા ચૂંટણી જેવો જ ઉત્સાહ નજરે પડ્યો હતો અને મતદારોએ મતદાન માટે ભારે ઉત્સાહ દાખવ્યો હતો.
જેથી સરેરાશ 65% થી વધુ મતદાન થયું હોવાના અહેવાલો મળી રહ્યા છે. આજે બપોરે 2 વાગ્યા સુધીમાં જ બનાસકાંઠામાં સરેરાશ 45.58% જેટલું મતદાન થઈ ગયું હતું. આજે સાંજના 4 વાગ્યા સુધીમાં પાલનપુર તાલુકામાં 52.22%, વડગામ તાલુકામાં 54.42%, દાંતા તાલુકામાં 51.75%, અમીરગઢ તાલુકામાં 57.90%, ડીસા તાલુકામાં 54.46%, કાંકરેજ તાલુકામાં 56.66%, ધાનેરા તાલુકામાં 62.79%, દાંતીવાડા તાલુકામાં 57.91%, વાવ તાલુકામાં 61.32%, થરાદ તાલુકામાં 57.90%, દિયોદર તાલુકામાં 61.97%, લાખણી તાલુકામાં સૌથી વધુ 68.09%, બાબર તાલુકામાં 61.31%, તે સુઈગામ તાલુકામાં 64.55% મતદાન નોંધાયું હતું. બપોરે 2 વાગ્યા સુધીમાં જિલ્લામાં સરેરાશ 57.56% મતદાન થયા બાદ સાંજે 4 વાગ્યા સુધીમાં સરેરાશ 57.56% મતદાન નોંધાયું હતું. એટલે કે સાંજે 5 વાગે મતદાન પૂર્ણ થયું ત્યાં સુધીમાં સરેરાશ 65%થી વધુ મતદાન થયું હોવાનું અનુમાન વ્યક્ત થઈ રહ્યું છે. આજે મતદાન પૂર્ણ થયા બાદ હવે શુક્રવારે મતગણતરી થનાર હોય આ ચૂંટણી જંગનું પરિણામ જાણવાની ઉત્સુકતા વધી ગઈ છે. બનાસકાંઠા જિલ્લામાં આજે જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે યોજાયેલા મતદાન દરમિયાન સવારથી જ ગ્રામ્ય વિસ્તારોના મતદાન મથકો મતદારોથી ઉભરાઈ ગયા હતા. બનાસકાંઠા જિલ્લામાં અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ગ્રામ્ય કક્ષાની આ ચૂંટણી માટે આજે સવારથી જ મતદાન પ્રક્રિયા ઉત્સાહભર્યા માહોલમાં શરૂ થઈ હતી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા આગળ ધપી હતી. આજે સાંજે 5 વાગે મતદાન પૂર્ણ થયા બાદ ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ થઈ ગયા છે ત્યારે ઉમેદવારો પણ પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે. જિલ્લા પંચાયતની માલગઢ બેઠકની ભાજપની ચૂંટણી હું લડી રહી છું. મતદારોના ઉત્સવમાં મારી જીત થશે એ મને આગ્રહ છે. બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે. વહેલી સવારથી જ ફૂલ ગુલાબી ઠંડીમાં ચૂંટણીની રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતની ચૂંટણીઓને લઈ મતદારોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને વહેલી સવારથી શરૂ થયેલી મતદાનની કામગીરીમાં અત્યારે શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની કામગીરી ચાલી રહી છે. આજે ધાનેરા તાલુકામાં પણ તાલુકા તેમજ જિલ્લા પંચાયતની ચૂંટણી માટેનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું છે. ધાનેરા તાલુકા પંચાયતની 26 તેમજ જિલ્લા પંચાયતની 5 બેઠકોની ચૂંટણી માટે આજે ધાનેરા તાલુકાના 77 ગામોમાં સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું. ધાનેરા તાલુકાના છેવાડે આવેલા ગામોમાં આજે મતદાન મથકો ઉપર એકલ દોકલ મતદાતા જોવા મળ્યા હતા અને મોટાભાગના મતદાન મથક ખાલી જણાયા હતા. ગુજરાતના છેલ્લા ગામ એવા નેનાવા ગામના સરપંચે જણાવ્યું હતું કે હાલ રાયડાની પાકની કાપણી ચાલતી હોવાથી લોકોને દૂર દૂરથી લાવવા પડે છે જેના કારણે મતદાન મથક ખાલી જોવા મળી રહ્યા છે. મતદાન ધીમું ચાલવાથી કે ખેતરોમાં રાયડા ઉભા છે, રાયડાનો પાક વાઢે છે એટલે એમને શું ખેતરોમાં ગાડી એક પેસેન્જર ગાડી માટે લાવવો પડે, વોટ કરાવવો પડે છે એટલે એનાથી આ ધંબી ગીતી ચાલે છે. પણ 50-55% વોટિંગ થશે અને હમણાં કામની સિઝન છે એટલે થોડું વોટિંગ ધીમું ચાલે. કેટલા લોકો આવે હમણાં તો એ થયું છે 30-25-30% થયું છે પણ સાંજ સુધી 50-55% વોટિંગ થશે. હવે એક એક ગાડી મૂકીને વોટ લાવવું પડે છે અને એના માટે શું રાયડાની સિઝન છે, કોઈ લગ્ન પ્રસંગ છે, કોઈ મામેરો છે, આડાઅવળો મનખો ગયા એટલે એના કારણથી ધીમું ચાલે છે વોટિંગ. આજે ધાનેરા તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની ચૂંટણીના મતદાન માટે ધાનેરા તાલુકાના અન્ય ગામોમાં મતદારોની મોટી લાઈનો જોવા મળી હતી. રમુણા, ભાંજણા, થાવર, મગરાવા, માલોત્રા, દાખા જેવા ગામોમાં વડીલો તેમજ યુવાનો ઉત્સાહભેર મતદાન કરતા નજરે પડ્યા હતા. ધાનેરા તાલુકાના રમુણ ગામે ઈવીએમમાં ખામી જણાતા વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક ઈવીએમ બદલવામાં આવ્યું હતું. સાંજે 4 વાગ્યા સુધીમાં ધાનેરા તાલુકામાં સરેરાશ 62.28% મતદાન નોંધાયું હતું. આજે દિયોદર તાલુકામાં પણ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીના મતદાન માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. દિયોદર તાલુકામાં જિલ્લા પંચાયતની 4 અને તાલુકા પંચાયતની 22 બેઠકોની ચૂંટણી માટે આજે યોજાયેલા મતદાન દરમિયાન તંત્ર પણ ખડેપગે જોવા મળ્યું હતું. આજે સવારથી જ ગ્રામીણ વિસ્તારના મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. મતદારોએ આજે શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની ફરજ નિભાવી હતી. દિયોદર તાલુકાના કુલ 135 બૂથ ઉપર આજે મતદાન યોજાયું હતું. આજે યોજાયેલ મતદાન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે દરેક બૂથ ઉપર ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવાયો હતો.
મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતાં તંત્રએ પણ હાશકારો અનુભવ્યો હતો. ડીસા તાલુકાના બિરડી ખાતે પણ આજે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટેનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું હતું. નવી બિરડી તેમજ જૂની બિરડીના મતદાન મથકો ઉપર સવારથી જ મતદાન માટે મતદારોની લાંબી કતારો જામી હતી. બિરડીમાં બંને પગે અપંગ મહિલા મતદાર કૈલાશબેન શાંતિભાઈ દરજી તેમજ મોટી ઉંમરના અન્ય મતદારોએ પણ લોકશાહીની જાળવણી માટે મતદાનની પવિત્ર ફરજ નિભાવી રાહ ચીંધ્યો હતો. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ડીસામાં દીકરીના લગ્ન પ્રસંગની ઉજવણીમાં પાલનપુરના વૃદ્ધાશ્રમના આશ્રિત વડીલોને માનભેર આમંત્રિત કરી ઠક્કર પરિવારે ચીંધ્યો નવો રાહ. આમંત્રિત વડીલોએ પણ દીકરીને સુખી દાંપત્ય જીવન માટે પાઠવ્યા સુભાશીષ. શિયાળો અને ઉનાળાની મિશ્ર ઋતુના અહેસાસ વચ્ચે બે દિવસ બાદ ચોમાસાનો પણ અહેસાસ થવાની સંભાવના. 24 ફેબ્રુઆરીએ ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારે પવન અને ગાજવીજ સાથે માવઠું થવાની હવામાન વિભાગની આગાહી. વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી ટાણે વિશ્વમાં 6,55,00,000 લોકો દ્વારા બોલાતી મીઠી મધુર ગુજરાતી ભાષાના મહાત્મની ગુજરાતીમાં ગોલ્ડ મેડાલિસ્ટ થયેલા નેનાવાના શિક્ષિકાએ કરી વિસ્તૃત છણાવટ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. ખેડૂત ભાઈઓ, અવની સીડ્સ લિમિટેડ લાવ્યા છે શાકભાજીના બિયારણ, રિસર્ચ હાઇબ્રિડ તરબૂચ બિયારણ અવની સ્વીટ શુગર અને રિસર્ચ હાઇબ્રિડ શક્કર ટેટી બિયારણ અવની 135 અને અવની 1101, તેમજ રિસર્ચ હાઇબ્રિડ ભીંડા બિયારણ અવની સ્વરા અને અવની 27-27. ઉચ્ચ ગુણવત્તા વાળા અવનીના શાકભાજી બિયારણ વાવો અને ઉત્પાદનમાં ડંકો વગાડો. ડીસાની સેન્ટ જેવર્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ દ્વારા અંગ્રેજી માધ્યમમાં ધોરણ 7 અને 8 ના વિદ્યાર્થી ભાઈ બહેનો માટે સ્કોલરશિપ પરીક્ષાનું આયોજન કરેલ છે. આ પરીક્ષામાં પ્રથમ નંબર આવનાર વિદ્યાર્થીને 5,000 ની સ્કોલરશિપ, દ્વિતીય નંબર આવનારને 3,000 ની સ્કોલરશિપ અને તૃતીય નંબર આવનારને 2,000 ની સ્કોલરશિપ આપવામાં આવશે. જે વિદ્યાર્થીઓ ભાગ લેવા ઈચ્છતા હોય તેમણે શાળામાંથી રજીસ્ટ્રેશન ફોર્મ લઈ ભરવાનું રહેશે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 26-2-2018 સોમવાર સુધી ભરવાની રહેશે. પરીક્ષાની તારીખ 4-3-2018 રવિવાર સવારે 11 થી 1 કલાક સુધી. પરીક્ષાનું સ્થળ સેન્ટ ઝેવિયર્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, રેલવે સ્ટેશન રોડ, ડીસા, બનાસકાંઠા. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, લગ્ન સરાની મોસમમાં સર્વત્ર શરણાઈના સૂર સંભળાય છે. લગ્ન પ્રસંગોની ઉજવણી વખતે દીકરીની વિદાય થતી હોય બાવાહી માહોલ સર્જાય છે. જો કે આજે ડીસામાં એક લગ્ન પ્રસંગમાં લગ્નાર્થી દીકરીને આશીર્વચન પાઠવવા માટે વૃદ્ધાશ્રમમાંથી વૃદ્ધોને આમંત્રિત કરાયા હતા અને એક દિવસ માટે આ વૃદ્ધોએ પણ પરિવારની મોજૂદગીનો અહેસાસ માણ્યો હતો. આજના સમાજમાં જો કોઈ સૌથી મોટું કલંક હોય તો તે છે વૃદ્ધાશ્રમ, જે દીકરાને બાળપણથી ઉછેરીને મોટો કર્યો હોય તે જ દીકરો લગ્ન બાદ ઘણીવાર તેના માતા પિતાને વૃદ્ધાશ્રમ મોકલી દેતો હોય છે. માતા પિતા તો બાળકના ઉછેરની જવાબદારી નિભાવી નાખે છે અને ઘરડા પણ થઈ જાય છે, પરંતુ જ્યારે દીકરાના માથે મા બાપને સાચવવાની જવાબદારી આવતી હોય છે ત્યારે દીકરો જવાબદારીમાંથી છટકી માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલી દે છે. વૃદ્ધ માતા પિતાના ઘણા અરમાનો હોય છે, પરંતુ તે બધા જ અરમાન એક જ ક્ષણમાં ચૂર ચૂર થઈ જાય છે. દરેક માતા પિતાના અરમાન હોય છે કે તે પોતાના સંતાનોના સંતાનને રમાડે, તેમના લગ્નોમાં હોંશે હોંશે સામેલ થાય, પરંતુ ઘણા એવા બદનસીબ માતા પિતા હોય છે કે તેમના નસીબમાં આવું પારિવારિક સુખ નથી હોતું અને તેમને પરિવારના બદલે વૃદ્ધાશ્રમમાં આશ્રય મેળવવો પડતો હોય છે. ત્યારે ડીસામાં આજે લલિતભાઈ ઠક્કર પરિવારની દીકરી નિશાના લગ્નનો પ્રસંગ હતો અને આ લગ્ન પ્રસંગે દીકરીની ઈચ્છા હતી તેના લગ્નમાં એવા માતા પિતા પણ આવે કે જેમનું કોઈ નથી અને લાચાર બનીને વૃદ્ધાશ્રમમાં રહેતા હોય. ત્યારે નિશાની ઈચ્છાને પૂરી કરવા માટે પાલનપુર વૃદ્ધાશ્રમમાંથી વૃદ્ધોને આ ખુશીના પ્રસંગમાં સામેલ કરવામાં આવ્યા. આ પરિવાર દ્વારા બસ મારફત
વૃદ્ધાશ્રમમાંથી વૃદ્ધોને તેડવામાં આવ્યા હતા અને લગ્ન મંડપમાં તેમના સ્વાગત માટે ઉત્સાહપૂર્વક તેમનું સામૈયું પણ કરવામાં આવ્યું હતું. બાદમાં આ તમામ વૃદ્ધોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આજે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવેલા વૃદ્ધોના ચહેરા ખુશીથી ખીલી ઉઠ્યા હતા અને આંખોમાં પણ ખુશીના આંસુ છલકાઈ ગયા હતા. આ તમામ વૃદ્ધાશ્રમના વૃદ્ધોને આજે યજમાન પરિવારે સુંદર રીતે અલાયદી અને આરામદાયક વ્યવસ્થા કરીને ભોજન પણ પીરસ્યું હતું. ડીસામાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવેલા પાલનપુર વૃદ્ધાશ્રમના વૃદ્ધો પણ કૃતજ્ઞ થઈ ગયા હતા અને તેમની આંખો ખુશીના આંસુથી છલકાઈ ઉઠી હતી. આંખોમાં નમી અને ચહેરા ઉપર ઝુરીઓ ધરાવતા આ વૃદ્ધો છે પાલનપુરના વૃદ્ધાશ્રમના વૃદ્ધો. આજે આ વૃદ્ધો મહેમાન બન્યા હતા ડીસા શહેરના અંદર એક યોજાઈ રહેલા લગ્ન સમારોહમાં. લગ્ન સમારોહમાં પધારેલા આ વૃદ્ધો આજે લગ્ન સમારંભમાં હાજરી આપ્યા બાદ ભાવુક બની ગયા હતા. કેવું મહેસૂસ કરી રહ્યા છે આજે તેઓ આ લગ્ન પ્રસંગમાં હાજરી આપ્યા બાદ? શું નામ છે દાદા તમારું? શું નામ છે તમારું? મારું નામ છે જીતેન્દ્ર કોઠારી. કેવું લાગે છે આજે તમને? સરસ લાગે છે. બધા એ લોકોના વાતાવરણમાં અમને બી સામેલ કર્યા અને બધું સરસ રીતે બધું જમવાનું બધું આપ્યું. બીજું શું આપણે? તમને આજે તમારા પરિવારનો અહેસાસ થાય છે? નહીં નહીં, હું તો 8-10 વર્ષથી છું. મારો પરિવાર મારી બે દીકરીઓ દીકરા છે પણ મને એની યાદ જ નથી આવતી. આજે કેવું લાગ્યું તમને આ પ્રસંગમાં? આ પ્રસંગમાં મસ્ત. આવા ક્યારેક ક્યારેક પ્રસંગો આવે છે જમવાનું કહીએ ને આ ગમે તે કહીએ તો આપણને આનંદ જ છે ભાઈ. જીમાજી કેવું લાગ્યું આજે તમને? આજે સારું લાગ્યું અને પોતાનો પરિવાર હોય ને એવું જ ભાઈ ભોજેના ઘરે આવ્યા હોય દીકરી પણ આવતો હોય ભત્રીજી એવી રીતે અમને લાગ્યું છે. શું કહેવા માગો છો તમે? અમે શું કહેવા માગીએ છીએ કે આવું તો દીકરીને બહુ સારું અને સારું જોયું છે અને સારું છે બધું. અમને એવી રીતે લાગ્યું છે કે ઇન્દ્રપુરી જેવું લાગ્યું હોય. ઇન્દ્રપુરી જેવું. તમારા પરિવારને આજે તમને યાદ આવે છે? પરિવાર તો મારે તો એવું છે કે દેશાવર જતા રહે છે ને એટલે મારે એટલો એવું તકલીફ નથી. પણ આ તો બસ એમ કે શાંતિ માટે જ આવ્યા તો કઈ આવીશું. મારે પરિવારમાં પણ એટલું બધું પેલું નહીં. સ સારો છે, બધા સારા છે, છોકરા સારા છે પણ દેશાવર રહે છે. એક છોકરાથી થોડું થોડું હોય પણ બહુ અહીં તો ઇન્દ્રપુરી જેવું લાગ્યું. મારા ભત્રીજાના ઘેરે બહેના ઘેરે આવી હોય ને એવું અમને લાગ્યું. આપકો ક્યાં મહેસૂસ હો રહા હૈ? જય દાદા, આપકો બહોત અચ્છા લગતા હૈ. અવિસ્મરણીય આપકી યાદ હૈ. ભાવ સે સઠ તક અમારા સ્વાગત કિયા ઓર જો ઘરનાથી તડછોડ મળે એ આપણે સ્વાગત કર્યું તો બધું જ ભૂલી ગયા. એની કોઈ પરિભાષા નહીં. બહોત સ્વાગત, નિશ કપટ પ્રેમ મિલા હમકો આપકો. જી રમીલાબેન કેવું લાગ્યું તમને? અમે ભાઈ ઘેરા ઘેરથી આવ્યા છે બહુ અને મને બહુ આનંદ થઈ ગયો છે. બધા મારા પરિવાર આવી ગયા છે. તમને બહુ સરસ આનંદ થઈ ગયો. અહીં જમવાનું બહુ સરસ આપ્યું છે મને. જમવાનું કેવું લાગ્યું? પેટ ભરીને ખાધું? હા, પેટ ભરીને ખાધું. પેટ ખાલી ના રાખ્યું. બહુ સારું કર્યું. સાગર હારી કરી અમને. બહુ સારું મળ્યું અમને. બાદ કેટલું જમ્યા? હે, કેટલું જમ્યા? ગોટા બરાબર ગોટા ઘણા ખાધા. હા, શું શું ભાવ્યું તમને આજે? અમને મને ગોટા વાલા ઘણા હતા બસ ગોટા ખાધા. બસ પાછા કેટલા ખાધા? એ તો હવે કોઈ ઘણા ના. જે આ હતા વૃદ્ધાશ્રમના વૃદ્ધો કે જેઓ આજે એક દિશામાં યોજાઈ રહેલા લગ્ન પ્રસંગમાં હાજરી આપીને કૃતજ્ઞ બની ગયા છે. ખરેખર એક દિવસ માટે પણ આજે તેમને તેમના પરિવારનો અહેસાસ થઈ ગયો છે. અમારી ટીમે આ અંગે લગ્નના આયોજકોનો સંપર્ક કર્યો અને આ વિચાર તેમને કેવી રીતે આવ્યો તે અંગે જ્યારે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું હતું કે તેમના પરિવારની દીકરી નિશાના લગ્ન માટે નિશાને તેની ઈચ્છા પૂછતા તેને જણાવ્યું હતું કે તેના લગ્નમાં વૃદ્ધાશ્રમના વૃદ્ધો પણ સામેલ થાય. નિશા એકવાર પરિવાર સાથે પાલનપુર વૃદ્ધાશ્રમની મુલાકાતે ગઈ હતી ત્યારે વૃદ્ધાશ્રમના વૃદ્ધોની મુલાકાત તેના દિલ પર ઊંડી અસર પડી ગઈ અને તેના લીધે જ નિશાને આ ઈચ્છા થઈ હતી. લગ્ન હોય એટલે શરણાઈના સૂર વાગે છે. આ શરણાઈના સૂર સાંભળવા માટે દરેક લોક બેતાપ હોય છે પરંતુ દરેક લોક એટલા ખુશનસીબ નથી હોતા કે તેમને આવા સૂર સાંભળવા મળે. ઘણા લોકો એવા હોય છે કે તેમના સંતાનો તેમને વૃદ્ધાશ્રમમાં મોકલી દેતા હોય છે અને તેઓ આવી સૂર સાંભળવાની એક લાવાને ચૂકી જતા હોય છે.
ત્યારે ડીસાની અંદર એક આજે અનોખા લગ્ન ઉજવાયા કે જેમાં એક દીકરીની અપેક્ષાના પગલે તેના પરિવારે વૃદ્ધાશ્રમમાંથી લગભગ 96 જેટલા લોકોને અહીં બોલાવી લગ્નમાં સામેલ કર્યા. ન માત્ર સામેલ કર્યા પરંતુ તેમનું સન્માનથી સ્વાગત કર્યું અને ત્યારબાદ આરામદાયક સુવિધામાં રાખી અને તેમને જમણવાર પણ આપ્યો. તેમણે આ કાર્ય કયા હેતુથી કર્યું છે તે વિશે આપણે લગ્નના આયોજક સાથે ચર્ચા કરીએ. જી, તમે જે આયોજન કર્યું છે શું છે આયોજન? આજે વૃદ્ધોને કઈ રીતે તમે બોલાવ્યા છે અને કઈ રીતે તમને સન્માન આપી રહ્યા? આજે અમારા ઘરે દીકરીનો એક પ્રસંગ, એના મેરેજનો એક પ્રસંગ છે. એની અંદર કનૈરામજી શંભુજી પરિવાર, મારવાડી ઠક્કર લોહાણા, એ એમના વાલીઓ સાથે અને એમના ભાઈઓ સાથે પાલનપુર મુકામે ઘરડાઘરની મુલાકાતે ગયેલી. અને એ વખતે એ ઘરડાઘરની મુલાકાત લીધા પછી એને એમ થયું કે ખરેખર વૃદ્ધાશ્રમ શું છે અને આ વાલીઓ, આ મા બાપો, એટલે એને મગજમાં એક નક્કી કરી દીધેલું કે જ્યારે પણ મારા લગ્ન થાય મારા મા બાપો તો મને આશીર્વાદ આપશે અને મારા બાપો તો મારા ઉત્સવ કરશે જ મા બાપો, પણ આ 96 મા બાપોને એમ કે મારા લગ્નની અંદર હું લાવું અને એમના આશીર્વચન લઉં એવી એને જાહેરાત કરેલી અમારા ઘરમાં. અને લગ્નના તિથિ તારીખ નક્કી થયું ત્યારે અમે એને પૂછ્યું કે બેટા તારી ઈચ્છાઓ જે હોય એ વ્યક્ત કર, તારી કોઈ ઈચ્છાઓ હોય તો અમે પૂરી કરશું, તું ધામધૂમથી તારે કયા પ્રકારે લગ્ન કરવા છે. પણ એને બેસ્ટ અમે પણ 10 મિનિટ તો વિચારતા રહી ગયા કે આ કોમ્પેક્ટ એના મગજમાં કેવી રીતે આવ્યો. અને એને રજૂઆત કરી કે મારા લગ્નની અંદર હું એવું ઈચ્છું છું કે પાલનપુરમાં જે વૃદ્ધાશ્રમ ચાલે છે જેમાં 96 મા બાપ રહે છે એ મારા લગ્નમાં આવે, એમનું સામૈયાથી સ્વાગત થાય, એમને સાલ ઓઢીને એમનું સન્માન કરવામાં આવે અને મારા લગ્નની અંદર મારી ચોરીની આજુબાજુ મારા મા બાપની સાથે આ પણ મારા 90 મા બાપો છે અને એ મારી સાથે રહે અને મને આશીર્વચન મળશે એ મારા માટે દુનિયાનો સૌથી સુખીમાં સુખી પ્રસંગ હશે અને મને ખૂબ જ મળી ગયું છે એટલો હું સંતોષ વ્યક્ત કરીશ. એ બીડાને શ્રી લાલેશભાઈ ઠક્કર પાટણ, એના બંને ભાઈઓ વિપુલ અને સુનિલ, આ જ રજૂઆત દિશાના ધારાસભ્યશ્રીને અમે રજૂઆત કરી કે ભાઈ આ પ્રસંગે અમે ઉજવવા માગીએ છીએ અને તમે અમારા સહભાગી થાઓ. તો માનનીય શ્રી સચિકાંતભાઈ પંડ્યા, શ્રી મગનભાઈ માળી, ડીસા નગરપાલિકાના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ માળી, મહામંત્રી ભાજપના અમૃતભાઈ દવે, એમને પણ સહિયારો પ્રયત્ન કરીને એમને પણ કહ્યું કે આ પ્રસંગમાં અમે ચોક્કસ, ભલે અમારે ઇલેક્શન હશે પણ આ લાભ અમે ચોક્કસ લઈશું અને અમારા પ્રસંગમાં બધા જ મહાનુભાવો ઉપસ્થિત રહીને અમારું ગૌરવ વધાર્યું છે. ખાસ કેવી રીતે સ્વાગત કરવામાં આવ્યું? ખાસ સ્વાગતની અંદર એમને 9 વાગે અમે બસો મૂકી હતી અમારા પોતાના ખર્ચે, અમારા 2 બસો મૂકીને એમને ડીસા ગઢવી પાર્ટી પ્લોટ ડીસા ખાતે લાવવામાં આવ્યા. એમને ફૂલહારથી સન્માનિત કર્યા, દરેકને હોલની અંદર સાલ ઓઢાડીને દરેક કુટુંબના વડવાઓએ, દરેક કુટુંબના સભ્યોએ સાલ ઓઢાડી એમનું સન્માન કર્યું, દરેકને મોમેન્ટો આપવામાં આવી અને દરેકને 51 રૂપિયાના ચાંદલા સાથે લંચ પીરસવામાં આવ્યું. અને અમે એ પ્રકારે જમાડ્યા કે અમારા મા બાપ જમે છે અને અમારા મા બાપને અમારી જમા અમને એક અવસર મળ્યો છે તો અમે પૂરતો એનો લાભ લઈએ અને એમના આશીર્વચન મેળવીએ. અમારો મેઈન ઉદ્દેશ આશીર્વચન મેળવવાનો હતો, બીજો કોઈ ઉદ્દેશ નહોતો. અને એક આ નવો ચીલો ચાલુ પાડવાનું કારણ એટલું જ કે આ મા બાપો હવે પછીના લગ્ન પ્રસંગ થાય આ લોકો ક્યારે પ્રસંગ માણશે, તો આ લોકો પ્રસંગ માણે, દરેક લોકો આ બેઝને લે અને એમને સન્માનિત કરે, એમને પ્રસંગમાં લાવે તો એક નવી દિશા એમને પણ મળે ને એમના આનંદ ઉત્સાહમાં વધારો થાય. આજે જ્યારે આવા અનોખા લગ્ન યોજાઈ રહ્યા છે ત્યારે લગ્નના આયોજકો દ્વારા પણ સમાજમાં એક સંદેશ આપવામાં આવી રહ્યો છે કે દરેક વ્યક્તિ લગ્નમાં જે મોટા ખર્ચા કરે છે તે ન કરે અને આ રીતે પરિવારથી દૂર રહેતા અને નિસહાય અવસ્થામાં જીવન ગુજારતા વૃદ્ધોને પણ તેમની ખુશીમાં સામેલ કરવા જોઈએ. આ ઉપરાંત આપણી દીકરીને પણ એવા સંસ્કાર આપવા જોઈએ કે તે લગ્ન બાદ તેના સાસુ સસરાની સેવા કરે અને તેમણે કમસે કમ વૃદ્ધાશ્રમમાં તો ન જ જવા દે. આ પ્રસંગ ઉજવવાનો અને વૃદ્ધોને પ્રસંગમાં બોલાવવાનો પાછળનો હેતુ શું છે અને સમાજને શું સંદેશ આપવામાં આવે? આમ તો હિન્દુ સંસ્કૃતિની અંદર વૃદ્ધાશ્રમના કોઈ સ્થાન જ ના હોય. આપણને આપણી સંસ્કૃતિ શીખવે છે અતિથિ દેવો ભવ, આપણા ઘરે કોઈ મહેમાન આવ્યું હોય તો એને પણ આપણે ભગવાનનો દરજ્જો આપીએ છીએ. પરંતુ ક્યાંક ને ક્યાંક વૃદ્ધાશ્રમો છે અને વૃદ્ધાશ્રમની અંદર જઈએ ત્યારે કોઈ વડીલને જોઈને લોકો દીકરાની ટીકા કરતા હોય છે. આજના તબક્કે હું એવું પણ કહેવા માગું છું કે કોઈ પણ દીકરો લગ્ન પહેલાં શા માટે મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા નથી જતો, એટલે ક્યાંક ને ક્યાંક જે વહુ બનીને ઘરમાં આવે છે એ પણ આમાં જવાબદાર હોય છે. એટલે આજે દીકરીના લગ્ન છે તો દરેક વડીલ
પોતાની દીકરીને પણ એવા સંસ્કાર આપે કે એ સાસરે જઈ અને પોતાના સાસુ સસરાને મા બાપની જેમ સેવા કરે તો વૃદ્ધાશ્રમો બંધ થઈ જશે. આજે વૃદ્ધાશ્રમો છે તો એ કમનસીબ વાત છે, પરંતુ દરેક વ્યક્તિ પોતાના ઘેર પ્રસંગ હોય ત્યારે આવા વડીલોને યાદ કરે તો હું એવું સમજુ છું કે એમને પણ ક્યાંક ને ક્યાંક દુઃખ મળ્યું છે તો સુખનો અહેસાસ થશે. અને અહીંયા જે ઉપસ્થિત છે તમામ યુવાનોને આપના માધ્યમથી વિનંતી પણ કરું છું કે આપણે આપણા સગાઓ આપણા મિત્રો તમામ એવી પ્રતિજ્ઞા લઈએ કે અમારા પરિવારમાં કે અમારા સગા સંબંધીમાં કોઈ પણ વ્યક્તિ પોતાના મા બાપને વૃદ્ધાશ્રમ સુધી નહીં પહોંચવા દે, તો એવો એક સંદેશો આપના માધ્યમથી હું આપવા માગું છું. આ હતા ઠક્કર પરિવારના સભ્યો કે જેમણે તેમના પ્રસંગની અંદર વૃદ્ધાશ્રમમાંથી 96 જેટલા વૃદ્ધોને પોતાના પરિવારના સભ્યો માની અને આમંત્રિત કર્યા હતા અને તેમનું સન્માન કર્યું હતું. સાથે સાથે તેમણે સમાજમાં પણ એવો સંદેશ આપ્યો છે કે સમાજ દ્વારા જો પોતાની દીકરીને એવા સંસ્કાર આપવામાં આવે તો વૃદ્ધાશ્રમના મોકલવાની નોબત પણ ના આવે, ત્યાં સમાજ આ બેઝ ઉપરથી શું શીખ લે છે તે હવે જોવું રહ્યું. હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ. આજે ડીસામાં યોજાયેલા આ અનોખા લગ્ન સમારોહમાં ગુજરાત સરકારના વેર હાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળી, ડીસાના ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા, બનાસકાંઠા જિલ્લા ભાજપના મહામંત્રી અમૃતભાઈ દવે, ડીસા નગરપાલિકાના પ્રમુખ પ્રવીણભાઈ માળી સહિત અન્ય આગેવાનો પણ ખાસ હાજર રહ્યા હતા અને દીકરી નિશાનું જીવન સુખમય રીતે પસાર થાય તેવા આશીર્વાદ પાઠવ્યા હતા. બનાસકાંઠામાં બે દિવસથી ઠંડીએ વિદાય લઈ લીધી હોવાનો અહેસાસ થઈ રહ્યો છે અને ધીમા પગલે ગરમી આગમન કરી રહી હોય હાલ બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. જો કે બે દિવસ બાદ મોસમનો મિજાજ એકાએક રંગ બદલે એવા અહેવાલો મળી રહ્યા છે. હાલ રાત્રે ઠંડી અને દિવસે ગરમી એટલે કે શિયાળો અને ઉનાળાની મિશ્ર ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે, ત્યારે આગામી 24 ફેબ્રુઆરીએ ચોમાસાનો પણ અહેસાસ થાય તેવી સ્થિતિ આકાર પામી રહી છે. 24 ફેબ્રુઆરીથી 72 કલાકના સમયગાળા દરમિયાન ઉત્તર ગુજરાતમાં ભારે પવન અને ગાજવીજ સાથે માવઠું થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. ડીસા ખાતે કાર્યરત હવામાન કચેરીના મોસમ વૈજ્ઞાનિક મહેન્દ્રભાઈ ચૌધરીએ બીકે ન્યૂઝ ચેનલ સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું, પશ્ચિમી રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તેમજ હવાના હળવા દબાણના પગલે આગામી 24 ફેબ્રુઆરીથી 72 કલાકના સમયગાળા દરમિયાન બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં હવામાનમાં પલટો આવશે અને ભારે પવન તેમજ ગાજવીજ સાથે હળવો વરસાદ પણ પડી શકે છે. માવઠાની આ સંભવિત સ્થિતિમાં પવન સાથે વરસાદ થવાની પૂરી શક્યતા હોય, ખેતરોમાં પડેલા તૈયાર પાકને નુકસાન થવાની સંભાવના હોય, ખેડૂતોને ખેતરમાં ખુલ્લામાં પડેલા તૈયાર પાકને સુરક્ષિત સ્થાને ખસેડી દઈ તકેદારીના પૂરતા પગલાં લેવા અનુરોધ કરાયો છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી ટાણે વિશ્વમાં 6,55,00,000 લોકો દ્વારા બોલાતી મીઠી મધુર ગુજરાતી ભાષાના મહાત્માની ગુજરાતીમાં ગોલ્ડ મેડાલિસ્ટ થયેલા નેનાવાના શિક્ષિકાએ કરી વિસ્તૃત છણાવટ. તો જોતા રહો વીકે ન્યૂઝ ચેનલ. એક્યુટ બ્રિક્સ બોયણ, અમારે ત્યાં ચૂનો, રેત અને ફ્લાયસ જેવા કુદરતી તત્વોથી બનતી ઈંટ અને સિમેન્ટ તથા રેતીથી બનતા બ્લોક મળશે. આ ઈંટમાં લૂણો લાગતો નથી, રોડા થતા નથી, કામ ફિનિશિંગવાળું થાય છે. પ્લાસ્ટર તથા ચણતરમાં સિમેન્ટનો બચાવ થાય છે. આ ઈંટો વાઇબ્રેટિંગ અને પ્રેસિંગવાળા આધુનિક મશીનથી બને છે એટલે વર્ષો વર્ષ સુધી ટકી રહે છે. તો આપના મકાન, દુકાન, શોપિંગ કે ઓફિસ માટે રેગ્યુલર સાઇઝની ઈંટો તથા બ્લોક મેળવવા માટે અમારો સંપર્ક કરો. અમારું સરનામું એક્યુટ બ્રિક્સ, પ્રીતિનગર સ્કૂલ સામે, નીલકંઠ મહાદેવ મંદિર પાસે, મુકામ ભોયણ, ડીસા. મોબાઈલ નંબર 94085746794 અને 9088018136. ઈંટ અને બ્લોક માટે એક જ નામ, એક્યુટ બ્રિક્સ, મુકામ ભોયણ. અવની સીડ્સ લિમિટેડ ના હાઇબ્રિડ બાજરી બિયારણ, અવની 444+, અવની 555+ અને અવની 44.
વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201, મોબાઈલ નંબર 94-294-22-200. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતોની ઘટનાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે અને હિટ એન્ડ રનની ઘટનાઓ પણ ચિંતાજનક હદે વધી રહી છે. ડીસા તાલુકામાં છેલ્લા 4 દિવસમાં પ્રાણઘાતક અકસ્માતની 3જી ઘટના બની છે, જેમાં ટ્રેક્ટરની ટક્કરથી એક જીપ ચાલકનું કરુણ મોત નિપજ્યું છે. મંગળવારે સાંજે ડીસાના રેલવે સ્ટેશન 4 રસ્તા પાસે જીપ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં જીપ ચાલકનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. ડીસા તાલુકાના શમશેરપુરા ખાતે રહેતા કમલેશભાઈ પ્રહલાદભાઈ ઠાકોર મંગળવારે સાંજે તેમની જીપ લઈ ડીસાથી પાટણ હાઈવે તરફ જઈ રહ્યા હતા. એ દરમિયાન રેલવે સ્ટેશન 4 રસ્તા નજીક રોડ ઉપરથી પસાર થઈ રહેલું ટ્રેક્ટર જીપ સાથે અથડાઈ પડતા સર્જાયેલા અકસ્માતમાં જીપ ચાલક કમલેશભાઈ ઠાકોરને ગંભીર ઇજાઓ થઈ હતી. આ બનાવના પગલે લોકોના ટોળાએ ઘટનાસ્થળે દોડી જઈ ઇજાગ્રસ્ત જીપ ચાલકને સારવાર અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી, પરંતુ રસ્તામાં જ ઇજાગ્રસ્ત જીપ ચાલકે દમ તોડી દેતા જીપ ચાલકની લાશને ડીસાની સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાઈ હતી. આ અકસ્માત બાદ ટ્રેક્ટર ચાલક નાસી છૂટતા પોલીસે ફરાર ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આજે 21 ફેબ્રુઆરી એટલે કે વિશ્વ માતૃભાષા દિવસ. પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણે આપણી મીઠી માતૃભાષા ગુજરાતીને પણ પ્રતિકૂળ અસર પહોંચાડી છે. આજે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી ટાણે ગુજરાતીઓને માતૃભાષા ગુજરાતી માટે એકાએક પ્રેમ ઉભરાઈ ગયો છે, પરંતુ ગુજ્જુ લોકો પોતાના સંતાનોને ગુજરાતી માધ્યમની શાળાઓમાં પ્રારંભિક કેળવણી અપાવવામાં આજે પણ ખચકાટ અનુભવી રહ્યા છે. આવી સ્થિતિમાં ધાનેરા તાલુકાના નેનાવા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા અને ગુજરાતી વિષયમાં ગોલ્ડ મેડલ મેળવી ચૂકેલા જયશ્રીબેન નાઈએ બીકે ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં માતૃભાષા ગુજરાતીના મહાત્મ્ય ઉપર સુંદર છણાવટ કરી હતી. આજે જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી માટેનું મતદાન થઈ નેનાવા પ્રાથમિક શાળામાં માતૃભાષા દિવસની આગોતરી ઉજવણી કરાઈ હતી. આજે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી અંતર્ગત દુનિયાભરના લોકો પોતાની માતૃભાષાના ગુણગાન ગાઈ રહ્યા છે, ત્યારે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં પણ આ દિન વિશેષની ઉજવણી કરી વિદ્યાર્થીઓને માતૃભાષાના મહાત્મ્યથી માહિતગાર કરાયા હતા. આજના દિવસે શિક્ષકોએ બાળકોને આપણી માતૃભાષા ગુજરાતીના ઉદ્ભવ અને ગુજરાતી ભાષાના પ્રભુત્વ વિશે માહિતગાર કર્યા હતા. અમારા ધાનેરા ખાતેના સંવાદદાતા રમેશ પ્રજાપતિએ ગુજરાતી વિષયમાં ગોલ્ડ મેડલ મેળવેલ નેનાવા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકા જયશ્રીબેન નાઈની મુલાકાત લઈ ગુજરાતી ભાષા વિશે રસપ્રદ માહિતી મેળવી હતી. આજે ધાનેરા તાલુકામાં જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટેનું મતદાન થઈ નેનાવા પ્રાથમિક શાળામાં 1 દિવસ અગાઉ એટલે કે મંગળવારે વિશ્વ માતૃભાષા દિવસની આગોતરી ઉજવણી કરી ગુજરાતી ભાષાના કવિઓ, લેખકો અને કથાકારો વિશે બાળકોને માહિતગાર કરાયા હતા. દિન વિશેષની ઉજવણી પ્રસંગે નેનાવા પ્રાથમિક શાળામાં ચિત્ર સ્પર્ધાનું પણ આયોજન કરાયું હતું. આ પ્રસંગે ગુજરાતીમાં ગોલ્ડ મેડાલિસ્ટ શિક્ષિકા જયશ્રીબેન નાઈએ ગુજરાતી ભાષાના માધુર્ય વિશે કેમેરા સામે વિસ્તૃત છણાવટ કરી હતી. 21 ફેબ્રુઆરી છે વિશ્વ માતૃભાષા દિવસ, જે આખું વિશ્વ ઉજવી રહ્યું છે. જ્યારે અમારી આજની નેનાવા પે કેન્દ્ર શાળામાં પણ આજે આ દિવસ ઉજવી રહ્યા છીએ, તેમાં અમે સવારથી શુભ શરૂઆત, શુભ ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન એ રીતે નહીં, હેલો સર એ રીતે નહીં, કેમ છો, મજામાં, શુભ સવાર, નમસ્તે સર, નમસ્તે સાહેબ એ રીતે કરી છે. ગુજરાતીમાં જ વાર્તાલાપો એટલે કે આપણી માતૃભાષામાં જ અમે વાર્તાલાપો કર્યા છે અને દરેક કાર્યક્રમ પણ અમે ગુજરાતીમાં જ રાખ્યા છે અને ખૂબ સરસ મજાના કાર્યક્રમો થઈ રહ્યા છે. ગુજરાતી ભાષાનો જૂની ગુજરાતી ભાષા તરીકે ઉદ્ભવ ઈસવીસન 1100 થી 1500 થયો હતો. આજે વિશ્વના અનેક દેશોમાં ગુજરાતી લોકો વસે છે અને ગુજરાતી ભાષા બોલે છે.
પાકિસ્તાન, કેન્યા, કેનેડા, દક્ષિણ આફ્રિકા તેમજ અમેરિકા જેવા શક્તિશાળી દેશમાં પણ ગુજરાતી ભાષા બોલતા લોકોની નોંધપાત્ર હાજરી નજરે પડે છે. આજે સમગ્ર વિશ્વમાં 6.55 કરોડ લોકો દ્વારા ગુજરાતી ભાષા બોલાય છે. મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, સ્વામી દયાનંદ સરસ્વતી, મોરારજી દેસાઈ તેમજ ભક્ત કવિ નરસિંહ મહેતાએ ગુજરાતી ભાષાની સુવાસને સમગ્ર વિશ્વમાં ફેલાવી હતી. ત્યારે ગુજરાતી વિષયનો ઊંડો અભ્યાસ કરી સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ આવી ગોલ્ડ મેડલ મેળવી ચૂકેલા નેનાવા પ્રાથમિક શાળાના શિક્ષિકા જયશ્રીબેન નાઈએ બીકે ન્યૂઝ ચેનલ સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે માતૃભાષા એ આપણી ત્વચા છે, જ્યારે બીજી ભાષાઓ આપણા વસ્ત્રો છે. માતૃભાષા માં સમાન હોય આપણી માતૃભાષા ગુજરાતીનું માન જળવાઈ રહે તે માટે દરેક ગુજરાતીઓને જાગૃત પ્રયાસો કરવા પણ તેમણે અનુરોધ કર્યો છે. વાત કરીએ ત્યારે ગુજરાતી ભાષા, હું એક ગુજરાતી છું તેનો મને ખૂબ જ ગર્વ છે. મારી માતૃભાષા પણ ગુજરાતી છે. મેં મારા અભ્યાસકાળ દરમિયાન પણ ગુજરાતી ભાષાને જ પ્રભુત્વ આપેલું છે. વિવિધ સાહિત્યકારો, લેખકો, કવિઓ એમાં જેવા કે કવિ નર્મદ, ઝવેરચંદ મેઘાણી, ઉમાશંકર જોશી એમના વિશે હું સતત વાંચતી રહું છું, તથા બાળકોને પણ મારા પ્રાથમિક શિક્ષણ કાર્ય દરમિયાન પણ તેનો સતત મહાવરો તથા તેમને લગતા વિવિધ પ્રયોગો પણ કરું છું. મને મારા અભ્યાસકાળ દરમિયાન ગુજરાતી ભાષાનું એટલું બધું પ્રભુત્વ હતું કે જેથી કરીને હું ગોલ્ડ મેડાલિસ્ટ પણ છું, અને ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં પણ મેં ગોલ્ડ મેડલ મેળવેલો છે. આ મારી માતૃભાષા ગુજરાતીને લીધે જ, જો કદાચ મારી માતૃભાષા ન હોત તો કદાચ આ શક્ય ન હતું. મોટા મોટા લેખકો પણ કહી ચૂક્યા છે કે આપણે આપણી માતૃભાષાને ભૂલવી ન જોઈએ. ડૉક્ટર અબ્દુલ કલામ પણ કહેતા હતા કે હું વિજ્ઞાની છું, એનું કારણ એક જ કે હું મારી માતૃભાષામાં ભણ્યો. આપણે બધા જાણીએ છીએ, હું એમ નથી કહેતી કે હું બીજી ભાષાની કદર નથી કરતી કે એનો વિરોધ પણ નથી કરતી. એ ભાષા પણ જરૂરી છે. આપણી માતૃભાષા એ આપણી ત્વચા છે, જ્યારે બીજી ભાષા એ આપણા વસ્ત્રો છે. એનો પણ તમે ઉપયોગ કરો, કદર કરો, પણ આપણી માતૃભાષાને ન જ ભૂલો. આપણે કોઈ પણ ભાષા બોલતા હોઈએ પણ આપણી માતૃભાષાને તો ન જ ભૂલવી જોઈએ. માતૃભાષા એ તો આપણો એક શ્વાસ સમાન છે. જેમ આપણે આપણી માતાને સ્થાન આપીએ છીએ તેવી જ રીતે માતૃભાષાને પણ સ્થાન આપો. વિવિધ લેખકો પણ કહે છે કે માતૃભાષા એ તો જગતની જનની છે. આપણે માતૃભાષા, આપણી માં અને આપણી જન્મભૂમિને કદી ભૂલવી ન જોઈએ, અને એ ભૂલી પણ શકાતી નથી. માતૃભાષાનું એટલું બધું ફોકસ કરો કે જેથી કરીને જેમ તમે તમારી માતાને સ્થાન આપો છો તેવી જ રીતે તમારી માતૃભાષાને પણ આપો. માતૃભાષા મને ગુજરાતી હોવાનો એટલો બધો ગર્વ છે કે હું ગુજરાતી છું અને મેં મારા ગુજરાતી ભાષા પર ખૂબ જ પ્રભુત્વ મેળવ્યું છે. તમને પણ એ જ આશા રાખીશ કે તમે પણ માતૃભાષા પર ખૂબ જ પ્રયત્નો કરો, એને જાળવી રાખો, એનું જતન કરો, એની કદર કરો, એને માન આપો, સન્માન આપો. અને તમે તમારા બાળકને સર્જક બનાવવા માગતા હો ને તો માતૃભાષાનો જ ઉપયોગ કરાવો. તમે બોલો છો માતૃભાષામાં તો એનો ઉપયોગ પણ બાળકો કરે તે ખૂબ જ જરૂરી છે. મને ગુજરાતી હોવાનો ખૂબ જ ગર્વ છે. તેથી જય જય ગોરવી ગુજરાત. ગમે એટલી મોટી હસ્તીને પણ સ્વપ્ન માતૃભાષામાં જ આવે છે, અને મન સાથેનો સંવાદ પણ માતૃભાષામાં જ થાય છે, જે માતૃભાષાના મહાત્મની પ્રતીતિ કરાવે છે. ભાષાની ભવ્યતા, અર્થનો અર્ણવ, લાધવનું લાલિત્ય અને મર્મની મધમતી મીઠાસ, એટલે કદીએ ન વિસરાતી માતૃભાષા. વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી ટાણે આપણે સૌ ગુજ્જુઓએ આપણી માતૃભાષા ગુજરાતીના જતન અને સંવર્ધન માટે સંકલ્પબદ્ધ થવું રહ્યું. હવે એક નજર આજના સોના ચાંદી બજાર ભાવ પર. સોના ચાંદી બજારમાં આજે નરમાશ જોવા મળી હતી. આજે એક તોલા સોનાનો ભાવ 75 રૂપિયા ઘટીને 31,275 રૂપિયા રહ્યો હતો, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ 150 રૂપિયા ઘટીને 38,950 રૂપિયા રહ્યો હતો. એ જ રીતે 1 કિલો રૂપાનો ભાવ પણ 150 રૂપિયા ઘટીને 38,750 રૂપિયા રહ્યો હતો. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર.
બનાસકાંઠા જિલ્લા પંચાયત તેમજ 14 તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી માટે સરેરાશ 65% જેટલું ઊંચું મતદાન હવે શુક્રવારે હાથ ધરાનાર મતગણતરીના પરિણામો જાણવા સર્વત્ર ઉત્સુકતા ભર્યો માહોલ. ડીસામાં દીકરીના લગ્ન પ્રસંગની ઉજવણીમાં પાલનપુરના વૃદ્ધાશ્રમના આશ્રિત વડીલોને માનભેર આમંત્રિત કરી ઠક્કર પરિવારે ચીંધ્યો નવો રાહ. આમંત્રિત વડીલોએ પણ દીકરીને સુખી દાંપત્ય જીવન માટે પાઠવ્યા શુભાશીષ. શિયાળો અને ઉનાળાની મિશ્ર ઋતુના અહેસાસ વચ્ચે 2 દિવસ બાદ ચોમાસાનો પણ અહેસાસ થવાની સંભાવના. 24 ફેબ્રુઆરીએ ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારે પવન અને ગાજવીજ સાથે માવઠું થવાની હવામાન વિભાગની આગાહી. વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી ટાણે વિશ્વમાં 6,55,00,000 લોકો દ્વારા બોલાતી મીઠી મધુર ગુજરાતી ભાષાના મહાત્માની ગુજરાતીમાં ગોલ્ડ મેડાલિસ્ટ થયેલા નેનાવાના શિક્ષિકાએ કરી વિસ્તૃત છણાવટ. તો આ હતા અત્યાર સુધીના BK ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.